आज तमे जोई शको छो के जे उम्मेदवारो पोतानी मांगणी अने पोतानी रजूआत माटे ए विद्या समीक्षा केन्द्र में जई रह्या हता शिक्षण सचिव ने रजूआत करवा माटे केम तो के एमनी खाली रजूआत एटली ज हती के एमने कायमी शिक्षकों की भर्ती क्यारे आवशे ए जानकारी आपवामां आवे ए आवेदन पत्र अने रजूआत माध्यम थी आगळ वधी रह्या हता त्यारे आ तानाशाही जे अधिकारीओ छे अने एना जे आकाओ एटले के जे नेताओ छे आजे एने दादागिरी करी छे अने आ दादागिरी ए युवानो जे हता आजे जे विद्यार्थी हता एनी उपर करवामां आवी छे अने आ जे दादागिरी छे ए तमे जोई शको छो एनुं परिणाम सूरजभाई जे क्यांक ने क्यांक रजूआत करवा माटे जे जई रह्या हता परंतु आजे एमने रजूआत करवा देवामां न आव्या अने एमनी जे मांगणी हती ए मांगणी सांभळवामां पण न आवी કેમ કે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે શિક્ષણ સચિવ હોય કે શિક્ષણ મંત્રી હોય એ વિદ્યાર્થીઓની વાત સાંભળતા નથી અને અત્યારની જે વર્તમાન જે ભારતીય જનતા પાર્ટીની 156+3ની જે સરકાર છે એને આજે દાદાગીરી કરી આજે એક તાનાશાહી અને સરમુક્તિયાશાહી ભર્યો રવૈયો અપનાવી અને વિદ્યાર્થીઓને પરેશાન કર્યા છે આજે 3 વિદ્યાર્થીઓ એ મારા હોસ્પિટલાઇઝ થયા છે તેજસ મજેઠિયા સૂરજભાઈ અને દિલીપસિંહ રાજપૂત અને તેની સાથે સાથે એવી 2-3 બહેનો છે કે જેને પણ રોડ પર ઘસેડવામાં આવી છે અને એને પણ મૂંઢમાર લાગ્યો છે પરંતુ આ નિર્દય અને નમાલી સરકારે એ લોકોને અત્યારે પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરી નાખ્યા છે અને છોડતા નથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે યાદ રાખજો કે આ સમય અત્યારે તમારો છે આવનાર સમય અમારો હશે જ્યારે તમે તમારા કાર્યક્રમો લઈ અને અમારા વિસ્તારમાં જ્યારે આવશો ને ત્યારે અમે પણ તમને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ કેમ કે આજે અમારા જે મિત્ર છે બરાબર છે વિદ્યાર્થી મિત્ર છે એમનો આજે હાથ ભાંગ્યો છે આજે એ રજૂઆત કરવા જઈ રહ્યા હતા કેટલાક જોવા જઈએ તો પોતાની માંગણી રાખી રહ્યા હતા અને છતાં પણ એની પર દમન કરવામાં આવ્યો છે પોલીસને આગળ રાખી કેમ કે આ વિદ્યાર્થીઓ છે આ રજૂઆતના માધ્યમથી આગળ વધતા હતા આ કોઈ આંદોલનકારી નહોતા કે એ શિક્ષણની આપણે કહી શકાય સમીક્ષા કેન્દ્ર હતું ત્યાં જઈ રહ્યા હતા તો એ પોતાની રજૂઆત કરવા જતા હતા અને તમે એની સાથે વર્તન એક આંદોલનકારી જેવું કર્યું છે કે એક આંદોલનકારીને જે રીતે પ્રતાડિત કરવામાં આવે છે જે હેરાન પરેશાન કરવામાં આવે છે એ જ પ્રકારનું વર્તન અત્યારે વર્તમાનની ગુજરાતની 156+3 ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈશારે આ પોલીસે કર્યું છે યાદ રાખજો આવનાર દિવસોમાં આના માટે પણ ભોગવવા તૈયાર રહેજો જે રીતે આદિવાસી બાળકોને હેરાન કરો છો આદિવાસી નેતાઓને હેરાન કરો છો જે રીતે યુવાનોના પ્રશ્નને અવાજ દબાવો છો યુવાનોનો અવાજ જે રીતે અત્યારે દબાઈ રહ્યો છે અમે એ અવાજને મક્કમ બનાવીશું અને અવાજને મજબૂત બનાવીશું આવનાર દિવસોમાં ફરીથી પણ અમારે લડવાનું થશે તો આજ દિલીપભાઈ હોય સુરજભાઈ હોય તેજસભાઈ હોય બધાને સાથે રાખી અમે ગાંધીનગરમાં આ વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને શિક્ષણ સચિવને પણ કહીએ છીએ કે તમે જે પગાર લો છો ને એ અમારા ટેક્સના પૈસાનો છે અને અમે જે માંગણી કરીએ છીએ એ અમારા હક અધિકારની માંગણી કરીએ છીએ તમે કઈ ભીખ નથી આપતા અને કઈ તમે ભીખ માટે રોજગારી બહાર નથી પાડતા એટલે આજે રોજગારીની વાત છે તમે અમને એટલું જ પૂછવા માંગતા હતા કે કાયમી રોજગારી તમે ક્યારે આપશો અમારે બીજો કોઈ પ્રશ્ન કે બીજો કોઈ બાબતો અમારી હતી જ નહીં છતાં પણ આ શિક્ષણ સચિવના ઈરાદે અને શિક્ષણ સચિવના ઈશારે અહીંયા ફરીથી અમને રોકવામાં આવ્યા છે અને આગળના દિવસોમાં આનું પરિણામ ભોગવવા માટે 156+3ની સરકાર તૈયાર રહે